તો હાલ નજર કરીએ મહત્વના સમાચાર પર તો શૈક્ષણિક સંઘના અનેક જે લોકો હોય છે હોદ્દેદારો હોય તે ધરણા પર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શિક્ષકો જે છે તે ધરણા પર જોવા મળી રહ્યા છે તો ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ ધરણા કર્યા છે સાથે જો વાત કરીએ તો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે તે ધરણા પર જોવા મળી રહ્યા છે તો હાથમાં માટી લઈને પ્રતિજ્ઞા લેતા પણ જોવા મળ્યા છે સાથે જ પેન્શન યોજના લાગુ ન થાય ત્યાં સુધી કાર્યક્રમો ચાલશે તેવું પણ જણાવ્યું છે તો ગાંધીનગર જિલ્લાના બસો શિક્ષકો ધરણામાં જોડાયા છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શિક્ષકો ધરણા પર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લાના શિક્ષકોએ ધરણા કર્યા છે તો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણા પર ઉતરી આવ્યા છે છે હાથમાં માટી લઈને પ્રતિજ્ઞા લેતા પણ નજરે પડ્યા તો પેન્શન યોજના લાગુ ન થાય ત્યાં સુધી કાર્યક્રમો ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે સાથે જ ગાંધીનગર જિલ્લાના બસ્સો શિક્ષકો આ ધરણામાં જોડાયા છે તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે તમામ શિક્ષકો ધરણા પર જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અનેક પ્રકારના બોર્ડ લઈને તેઓ ધરણા કરી રહ્યા છે અનેક પ્રકારની માંગણી જોવા મળી રહી છે જે લોકો જે છે તે પેન્શન યોજના લાગુ ન શૈક્ષણિક મહાસંઘ જો વાત કરીએ તો તેના શિક્ષકો ધરણા પર ઉતર્યા છે ગાંધીનગર જિલ્લાના લગભગ બસો થી વધુ શિક્ષકો આ ધરણામાં જોડાયા છે જ્યાં પેન્શન યોજના લાગુ ન થાય ત્યાં સુધી તે ધરણા પર જોવા મળશે ઉપરાંત અનેક જે છે તે કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો ગાંધીનગર જિલ્લાના શિક્ષકો ધરણા પર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે હાથમાં માટી લઈને પ્રતિજ્ઞા લેતા પણ નજરે પડ્યા છે પેન્શન યોજના લાગુ ન થાય ત્યાં સુધી કાર્યક્રમો ચાલશે તેવું પણ જણાવવામાં આવ્યું છે મહત્વનું જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથે તમામ શિક્ષકો અનેક પ્રકારના સાઇન સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જે છે મહિલા શિક્ષિકાઓ પણ જોવા મળી રહી છે

અમે સાફ સફાઈનો કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે અમારી પડતર પ્રશ્નો જે ગત વર્ષે સરકાર સામે સમાધાન થયા બાદ પણ આજે એક વર્ષ કરતાં પણ વધારે સમય લઈ લીધા તેમ છતાં પણ અમારી મૂળ પડતર પ્રશ્નો અને મુખ્ય માંગ એવી જૂની પેન્શન યોજના જે ખરેખરમાં શિક્ષકની ઘડતરની લાકડી સમાન છે શિક્ષક સમગ્ર જીવન દરમિયાન સર્વિસ દરમિયાન સમાન ભેવ સન્માનથી જીવ્યો હોય અને એને ઘરડા નિવૃત્તિ સમયે કોકની સામે હાથ લાંબો કરવો પડે એવી દશા ન થાય એ માટે એનપીએસ જેવી એકદમ મામૂલી રકમ મળે એ રદ કરી માત્ર માત્ર ને માત્ર અમે ઓપીએસની માગણી કરી અમારી આગળના કાર્યક્રમો પણ આપવાના છે ત્રણથી તારીખ બાદ અમે તમામ ધારાસભ્યો જિલ્લા પ્રમુખો જિલ્લા અધ્યક્ષો અને તમામ પદાધિકારીઓને અમે આના માટે આવેદનપત્ર અને સાથે અમારા કાર્યક્રમની રજૂઆતો કરીશું જય હિન્દ તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું કરશો આગળ અમે કાર્યક્રમો જે કીધું એમ કે ધારાસભ્યથી માંડી પદાધિકારી માંડી સંસદ સભ્ય સુધી અમે અમારી વાત રજૂઆત દિલ્હી સુધી અમારા પંદરથી વધારે કાર્યકર્તા મિત્રો જે દિલ્હી કેન્દ્રીય કાર્યકર્તા મિત્રો સંસદ સભ્યો તમામ સંસદ સભ્યોને આ રીતે આવેદન આપી અમારા કાર્યક્રમો સતત ચાલુ જ રહેશે જ્યાં સુધી જૂની પેન્શન યોજના અને અમારી પડતર પ્રશ્નો મંજૂર નહીં થાય ત્યાં સુધી મહાસંઘના શિક્ષકો ધરણા પર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લાના કુલ થી પણ વધારે શિક્ષકો આ ધરણા પ્રદર્શનમાં જોડાયા છે સાથે જ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે પેન્શન યોજના લાગુ ન થાય ત્યાં સુધી આવા કાર્યક્રમો ચાલુ જ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સમાચારો પર નજર કરીએ તો ગ્રાન્ટિનેડ જે છે પ્રાથમિક શિક્ષકોની માંગણીને લઈને આ સમાચારો સામે આવ્યા છે મહત્વનું છે કે શિક્ષકોની ઘટ જે છે તે જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં કેટલીક એવી પ્રાથમિક સ્કૂલો છે જ્યાં શિક્ષકોની પણ જે છે તે ઘટ જોવા મળી છે ગ્રાન્ટિનેડ પ્રાથમિક શિક્ષકોની પડતર માંગણીનો આ મામલો ફરી એકવાર સામે આવ્યો છે જ્યાં બે હજાર ત્રણસો વીસ જેટલા જૂજ શિક્ષકોનો પડતર પ્રશ્ન તાકીદે ઉકેલાય તેવી માગ ઉઠી રહી છે

રાકેશ પટેલ ગાંધીનગર જિલ્લો ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ રજૂઆત અમારી મુખ્ય રજૂઆત છે આમ તો ઓપીએસ સાથે બીજા પ્રશ્નોમાં અમારો મુખ્ય પ્રશ્ન છે ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા કે અમે સમાન કામ સમાન હેઠળ જિલ્લા પંચાયતના શિક્ષકોને જે રીતે બેતાલીસો ગ્રેડ પે મળ્યો તે રીતે અમારા ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગમાં લગભગ બે હજાર જેટલા જ શિક્ષકો રહેલા છે અને એમને આજ સુધી બેતાલીસો ગ્રેડ પેનો અમને લાભ મળેલો નથી એ અમારો મુખ્ય પ્રશ્ન છે

ગ્રાન્ટેડ પ્રાથમિકમાં છું અમારી માગણીઓ તો ઘણી બધી છે પડતર પ્રશ્નો પણ ઘણા બધા છે પણ પેલા ભાઈએ જેમ વાત કરી એમ બેતાલીસો એ અમારો મોટો પ્રાણ પ્રશ્ન છે અમારું સંખ્યાબળ પણ ગ્રાન્ટેડ પ્રાથમિકનું ઓછું છે તો જો નગરપાલિકા મહાનગરપાલિકા બધાને જો મળતો હોય તો આટલી સંખ્યાના શિક્ષકોને આપવામાં મને નથી લાગતું કે સરકારને કોઈ વારણ પડતું હોય વારંવાર રજૂઆતો કરી છે વારંવાર કાર્યક્રમો આપ્યા છે એટલે બેતાલીસો એ અમારો પ્રાણ પ્રશ્ન જો સરકાર ઉકેલે અને આ વાત એમના સુધી પહોંચે

રચનાત્મક જે કાર્યક્રમો કરવાના છે આજથી અમે શરૂઆત કરી છે ગાંધીજીની પ્રતિમાને આંટી પહેરાવીને અને ગાંધીજી જે રીતે સત્ય અને અહિંસાના માર્ગે ચાલી અને જે રીતે કાર્યક્રમો આપતા હતા એ રીતે અમે પણ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષના માર્ગદર્શન નીચે જે પણ કાર્યક્રમો આપવાના થશે એ જલદ કાર્યક્રમો આપી અને અમારી વાત પહોંચાડીશું તો મહત્ત્વનું છે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોની પડતર માંગણીનો આ મામલો ફરીથી વિવાદમાં આવ્યો છે મહત્ત્વનું છે કે પગારની વિસંગતાઓ દૂર કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે સાથે જ બે હજાર ત્રણસો વીસ જેટલા જૂજ શિક્ષકોનો પડતર પ્રશ્ન તાકીદ ઉકેલાય તેવી માંગ ઉઠી છે તો દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધી આશ્રમ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મણિભવન ગાંધી સંગ્રહાલયમાં અધ્યક્ષ ઉષાઠા